તો કાલે આપણે શીખ્યા સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. એટલે જનરેટર બે ટાઈપના હોય, એક સેપરેટલી એક્સાઇટેડ જનરેટર અને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. સેપરેટલીમાં શું હોય? સેપરેટ કશું કાપેલું હોય. સેપરેટ એટલે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં આપણે સેપરેટ ડીસી સપ્લાય, જે બેટરી એટલે બેટરી કે કોઈ પણ સોર્સ દ્વારા આપણે આપેલું હોય છે. અહીંયા છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. સેલ્ફ એટલે એનું નામ જ ઇન્ડિકેટ કરે છે કે પોતાની જાતે જ એ ઉત્પન્ન કરે છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને એના જ આર્મેચર વાઇન્ડિંગ સાથે જોડી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટર એટલે એનું જ ફિલ્ડ વાઇન્ડિંગ જે હોય એ એના જ આર્મેચર વાઇન્ડિંગ સાથે જોડી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને બીજું, અહીંયા સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ફિલ્ડ પોલ જે કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ કે સિલિકોન સ્ટીલમાંથી બનાવેલા હોય છે, એટલે થોડું અંદર રેસિડ્યુઅલ મેગ્નેટ હોય છે. ફિલ્ડ પોલના લીધે અહીંયા જનરેટરમાં થોડું રેસિડ્યુઅલ મેગ્નેટ હોય છે. જે આર્મેચર આપણે ફરવાનું ચાલુ થાય, ગોળ ગોળ ફરે, ત્યારે આ જે ચુંબકીય ત્યારે જે આ રેસિડ્યુઅલ મેગ્નેટની ચુંબકીય જે રેખાઓ હોય આડી, એને કાપે. આ ડ્રોઈંગમાં જુઓ, નોર્થ અને સાઉથ બે પોલ છે, આ વચ્ચે છે એ આર્મેચર છે, આ ચુંબકીય રેખાઓ છે. એટલે જ્યારે આ આર્મેચર ગોળ ગોળ ફરવાનું ચાલુ કરશે ત્યારે આ ચુંબકીય રેખાઓને કાપશે. અહીંયા સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ફિલ પોલ જે કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ કે સિલિકોન સ્ટીલમાંથી બનેલા હોવાથી એમાં પહેલેથી જ થોડું રેસિડ્યુઅલ મેગ્નેટ હોય છે. જે અહીંયા આર્મેચર જે આ રીતે ફરવાનું ચાલુ કરે એટલે આ ચુંબકીય રેખાઓને કાપે છે. કાપે એટલે ઈએમએફ ઉત્પન્ન થાય. આ ઈએમએફ જે ફિલ્ડ વાઇન્ડિંગને આપવામાં આવે છે. આ જે ઉત્પન્ન થયું ઈએમએફ એ જ આપણે ફિલ્ડ વાઇન્ડિંગને આપવામાં આવે છે. ફિલ્ડ વાઇન્ડિંગને આપીશું એટલે ફ્લક્સ ઉત્પન્ન થશે, ફિલ્ડ ફ્લક્સમાં વધારો થશે. વધારો થશે એટલે ઈએમએફમાં વધારો થાય. આ થયું તમારું સેલ્ફ એક્સાઇટેડ જનરેટર.